મારા વાલા પ્રિયો, ઈશુ ક્રિષ્ના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? પ્રભુ ઈચ્છે છે કે તમે ખુશ અને આનંદિત રહો, તેથી તે તમારી સાથે રોજ વાત પણ કરે છે. શું તે દરરોજ પ્રેમથી તમારી પૂછપરછ કરતા નથી? કહીને તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? ઈશુ ખ્રિસ્ત એક પ્રભુ છે જે તમને ખૂબ પ્રેમ કરે છે, કાળજી રાખે છે. પહેલો પિતર 5:7 પ્રભુ કહે છે, તમારી બધી ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે. આમ પ્રભુનું વચન કહે છે. શા માટે ચિંતા કરો છો? એક પ્રકારની પરિવારની ચિંતા, ભવિષ્યને લઈને ચિંતા, તમારા જરૂરિયાતને લઈને ચિંતા, તમે જે સમસ્યાનો સામનો કરો છો તેનાથી તમે ચિંતિત છો. પરંતુ પ્રભુ કહે છે, તમારી સંભાળ રાખવા માટે એક અદ્ભુત પ્રભુ છે. મારા પુત્ર, મારી પુત્રી, તું શા માટે ઉદાસ છે? કોઈ સમસ્યાનો સામનો કરે છે, તું ચિંતા કેમ કરી રહી છે? મેં શું કરી શકું છું? તારી માટે મેં શું કરી શકું છું? ઈશુએ પ્રભુ છે જે તમારા વિશે પ્રેમપૂર્વક પૂછે છે, તે રોજ તમારી પૂછપરછ કરી રહ્યા છે ને? હમણાં તે તમારી ખાસ પૂછપરછ કરે છે. તું કેમ દુઃખી છે મારા પુત્ર? તું કેમ દુઃખી થઈ રહી છે મારી પુત્રી? હું કાળજી લઈશ. શું હું તમારા પ્રત્યે પ્રેમ અને કાળજી રાખતો નથી? તમારી બધી ચિંતા મારા પર નાખો, તે મને આપો. તમે શું ચિંતા કરો છો મને આપો. તેને તમારા હૃદયમાં ન રાખો. તમે તેને કેમ વહન કરી રહ્યા છો? શું તમને લાગે છે કે જો તમે ચિંતા કરશો તો કંઈ પણ બદલાશે? તમારી જરૂરિયાત પૂરી થશે નહીં, ફેરફાર થશે નહીં. જેમ જેમ તમે ચિંતા કરશો તેમ તેમ અસર થશે. તમે બીમાર પડશો, સમસ્યા વધતી રહેશે. તે મને આપી દો, આમ પ્રભુ કહે છે. તે મારા ઉપર નાખો. એ ચિંતા મારા હાથમાં આપો, હું કાળજી લઈ લઈશ. મેં કલવરીના ક્રૂસ ઉપર તમારું જે પણ દુઃખ છે તેને સહન કર્યું છે. મેં તમારી ચિંતાઓને સહન કરી છે. શા માટે? તમારા માટે ચમત્કાર કરવા માટે, તમને ખુશ કરવા માટે. મેં તમારી બધી ચિંતાઓ ક્રૂસ પર ઉઠાવી છે. તમારી જે પણ વેદના છે, નિંદા છે, શરમ છે, ઘા છે, તે મેં સ્વીકારી લીધા છે. ચિંતા કરશો નહીં, હું તમારા માટે ચમત્કાર કરીશ. ઈશુ તમને આ કહે છે. જો તમે તમારી ચિંતાઓને તેમના પર નાખી દો, તેમના હાથમાં તમે સોંપી દો, તો તમે ચમત્કાર જોશો. આપણી ભૂલ શું છે જાણો છો? પ્રભુના ચરણોમાં એમ કહીને રડતા રહેશું કે હું મારી ચિંતા તમારા પાસે મૂકું છું, તમે જ મારું સર્વસ્વ છો, હું બધું તમારા હાથમાં આપું છું. પ્રાર્થના કર્યા પછી તે બધું આપણે પાછા લઈ લઈશું, આપણા હૃદયમાં મૂકી દઈશું. આપણે ફરી ચિંતા કરશું. પ્રભુ કહે છે, તારે તે પાછું ન લેવું જોઈએ. તે મારા પર મૂકી દે. તારી ચિંતા મારા પર નાખ. તારે તેને પાછું ન લેવું જોઈએ. ખુશીથી તું જતો રહે. હાન્ના નામની એક સ્ત્રી, તેને બાળક ન હતું. તે નિંદા અને શરમનો સામનો કરતી હતી. એક દિવસ તેણે પ્રભુની હાજરીમાં રડીને પ્રાર્થના કરી. તેણીએ પ્રભુને બધું જ કહ્યું અને લાંબા સમય સુધી આંસુ સાથે પ્રાર્થના કરી. તેણીની પ્રાર્થના પૂર્ણ કર્યા પછી તેના ચહેરા પર ઉદાસી ન હતી. આમ વચન કહે છે. કારણ શું છે? તેણીએ પ્રભુ પર તેની ચિંતાઓને મૂકી દીધું હતું. તેણીએ તે પાછું લીધું નહીં. તેથી પ્રભુએ તેના માટે ચમત્કાર કર્યો. તેણી નિંદાને આનંદમાં બદલી નાખ્યો. તમારી ચિંતાને પ્રભુ પર નાખી દો, પણ પાછી ન લો. પ્રભુના હાથમાં સોંપી દો, એ કાળજી લેશે. બસ આટલું. તમે એક ચમત્કાર જોશો. શું તમે આવી રીતે કરશો? શું તમે તમારી ચિંતા પ્રભુને આપી દેશો? કેમ કે પ્રભુ તમને પ્રેમ કરીને આ પૂછે છે. હવે તમે કહો, હે પ્રભુ, હે ઈશુ, તમે મારા માટે એક સારા પિતા છો જે પ્રેમથી મને પૂછપરછ કરે છે. મેં મારા બધા બોજા તમારા ઉપર નાખી દીધા છે. તમે બધું સાંભળજો, મારી જરૂરિયાતોને પૂરી પાડજો. તમે આ બાબતોમાં મારા માટે ચમત્કાર કરો છો. હું હવે તેની ચિંતા કરીશ નહીં, હું તેના વિશે હવે વિચારીશ નહીં. તમે નિયંત્રણમાં લો. ઈશુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન.